હેલો તો આજે મારે છે ઢોકરા અને ઢોકરા માટે હું અત્યારે નાખું છું આથો આથો મેં રાત્રે નાખી દીધો હતો અને સવારે આપણે ઢોકરા બનાવશે એકદમ દેશી સ્ટાઇલમાં તો એનો લોટ મેં ઘરે ધરાવ્યો હતો એના માટે મેં લીધા હતા બે કિલો ચોખા અને એક કિલો ચણાની દાળ એને મિક્સ કરી અને એનો જાડો ઢોકરાનો લોટ દરાવી લીધો હતો અને પછી અત્યારે મેં લઈ લીધો છે જાડો લોટ આપણો અને મેં નાખું છે ઘરનું દહીં અને આ બેને એકદમ સરસ મિક્સ કરી નાખવાના છે અને રાત્રે હાથો નાખી અને મૂકી દેસી તો સવાર સુધી એકદમ સરસ આથો આવી જશે અને એના ઠોકરા એકદમ સરસ ખટ મીઠા બને છે અને મેં આજે આથો નાખ્યો હતો દહીંથી દહીંથી આથો નાખવાથી ઢોકરા એકદમ સરસ ફૂલે છે અને એકદમ સોફ્ટ થાય છે પછી મેં નાખ્યું હતું બેકિંગ સોડા અને પછી હું પાછું એને કરીશ એકદમ સરસ મિક્સ અને એકદમ સરસ મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો પછી હું એમાં નાખી દઈશ મીઠું અને મીઠું નાખીશ થોડુંક એક દહીં નાખીશ અને પછી એને આવી રીતે ઢાંકીને મૂકી દઈશ સવારે મેં બનાવ્યા છે આજે ચૂલા ઉપર ઢોકરા તો ચૂલા ઉપર ઢોકરા બનાવ્યા હતા તો પહેલાં હું કરી લઈશ એનો વઘાર તો મેં મૂકી દીધું છે તેલ હું આજે બે વઘાર કરીશ પહેલાં વઘાર કરી અને મારા હાથામાં નાખી દઈશ અને બીજો વઘાર કરીશ આપણે ઢોકરા વઘારવા માટે તો અત્યારે મેં તેલ ગરમ મૂકી દીધું છે આર્યો આપણો હાથું એકદમ સરસ આવી ગયો હતો અને આ છે બધી આપણી વઘારની તૈયારી તો ચાલો કરીએ એનું વઘાર તો અત્યારે મારો વઘાર થવા માંડ્યો છે મેં એમાં નાખી દીધું હતું રાઈ જીરું અને પછી આપણે નાખી દેસી એમાં આખા ધાણા મેં અત્યારે આખા ધાણાનો વઘાર કર્યો તો આખા ધાણાનો વઘારનો ટેસ્ટ એકદમ મસ્ત આવતો હોય છે જરૂરથી ટ્રાય કરજો તમે નાખી દીધા છે આખા ધાણા અને પછી હું નાખી દઈશ થોડુંક એક જીરું દામારો વઘાર એકદમ સરસ થઈ ગયો છે પછી મેં બના ખાતા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન પછી આ વઘારને આપણે નાખી દઈશી આપણા આથામાં અને પછી એને કરી નાખશી એકદમ સરસ મિક્સ અને એકદમ સરસ મિક્સ થઈ જશે પછી આપણે બનાવશી ઢોકળા અહીંયા મેં મૂકી દીધું છે પાણી ગરમ અને પાણી જ્યાં સુધી ગરમ થાય છે ત્યાં સુધી હું કરી લઉં સૂકા મસાલા તમે કલર માટે નાખી હતી હળદર થોડુંક એક લાલ મરચું અને મીઠું ટેસ્ટ કરીને પછી મેં નાખી હતી ઉપરથી ખાંડ આ બધી વસ્તુ હું અત્યારે જ એડ કરી દઈશ એટલે પછી મારે કંઈ કરવાની જરૂર નહીં પડે અને મારા ઢોકરા ફટાફટ રેડી થતા આવશે અને તમે આને ગરમા ગરમ તેલ સાથે પણ ખાઈ જ શકો ઉપરથી નાખી દીધા તમે લીલા થાણા હવે મને કરી લઈશ એકદમ મિક્સ અહીંયા હું પ્લેટમાં નાખું છું તેલ અને એને એકદમ સરસ પાથરી અને પછી આપણે એમાં નાખશીએ આપણું ઢોકરાનું બેટર જે મેં અત્યારે વઘાર કરી અને રેડી કરી લીધો છે ડબલ ડબલ વઘારથી તમે ઢોકરા બનાવશો તો તમારા ઢોકરા એકદમ સરસ ફૂલશે અને એકદમ સરસ ટેસ્ટી બનશે તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો ઉપરથી મેં છાઇટ્યું હતું લાલ મરચું પાવડર અને કોથમીર અને આ ગઈ આપણી ઢોકરાની પ્લેટ આપણા દેશી જુગાડથી કહીએ ને તો મેં બનાવ્યું છે ઢોકરીઓ દેશી જીગાડતી ટોપિયામાં પાણી રાખી અને કાઠું મૂકી અને ઉપર મૂકી દીધી છે મેં થારી હવે હું એક છા છીબું ઢાંકી અને ઉપર મૂકી દઈશ થોડોક વજન જેનાથી મારા ઢોકરા એકદમ સરસ પાકશે અત્યારે હું ચેક કરું છું કે ઢોકરા બની ગયા છે કે નહીં તો થોડીક વાર હતી તો મેં થોડીક વાર એને ચડવા દીધા અને હવે આપણા ફાઇનલી ઢોકરા એકદમ સરસ બની ગયા છે અને એકદમ સરસ ફૂઇલાતા એકદમ થાળીથી બહાર આવી જાય એટલા સરસ ફોઈલા હતા ઢોકરા અને આ બીજી પ્લેટ મેં રેડી કરીને રાખી હતી તો એ બીજી પ્લેટ મૂકી દઈશ અને આ અને આ જ ટાઈમે હું વિડીયો બનાવતી હતી ત્યારે જ મારું આવ્યું ગૂગલ પિન તો થેન્ક યુ સો મચ કે આ બધી વસ્તુ તમારા હિસાબે થાય છે તો મને મળી મારી ગૂગલ પિન અને પછી અહીંયા મારી બીજી પ્લેટ ઢોકરાની થઈ ગઈ આજે ડબલ ખુશી થઈ ગઈ ઢોકરા તો બનાવ્યા હતા અને ગૂગલ પિન પણ આવી ગઈ તો જલ્દીથી જે પણ આગળ પ્રોસેસ હશે હું તમને બતાવીશ અને આ મેં બનાવ્યા હતા મકાઈવાળા મકાઈવાળા મારા ફેવરેટ છે તો મેં મને કી હતી બફેલી મકાઈ લાલ મરચું કોથમીર સેમ પ્રોસેસ અને એને હું મૂકી દઈશ તો આ પછી આપણી ત્રીજી ડીશ ઢોકરાની થઈ જશે રેડી અહીંયા મેં કરી લીધા હતા એના એકદમ સરસ પીસ અને ઢોકળા એકદમ સરસ બન્યા હતા ટેસ્ટમાં પણ જબરજસ્ત બન્યા હતા તો જરૂરથી આવી રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો પછી હું કરું છું ઢોકરા બની ગયા પછીનો વઘાર એના માટે મેં લઈ લીધી હતી ખાંડ પાણી અને પછી હું લઈ લઈશ એમાં લસણવાળી ચટણી લીંબુ આ બધાનો એક મિક્સ કરી નાખીશ અને એનો બનાવીશું વઘાર તો અત્યારે પહેલાં મેં મૂકી દીધું છે તેલ ગરમ અને ખાંડ ને પાણીને બેને મિક્સ કરીને નાખી દીધા છે ખાંડ ઓગળે એટલા માટે તો અહીંયા મેં તેલ નાખી દીધું છે અને તેલ ગરમ થાય છે ત્યાં સુધી હું એમાં નાખીશ લસણવાળી ચટણી તો ખાંડ આવી ગઈ પાણી આવી ગયું પછી મેં નાખી હતી ખાંડેલી લસણવાળી ચટણી અડધો લીંબુ તો આ છે મારા વઘારની તૈયારી અને તમે જોઈ શકો છો કલર જબરજસ્ત આવ્યો છે તો હું એને આવી રીતે ઢોકરાને વઘારો છું તમે કેવી રીતે વઘારો છો મને જરૂરથી કહેજો પછી આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મેં એમાં નાખી દીધી હતી રાઈ અને પછી હું નાખીશ એમાં ધાણા અને પછી હું નાખીશ તલ તલનો ટેસ્ટ જબરજસ્ત આવતો હોય છે એટલા માટે અને પછી આપણે આ નાખી દેસી જે આપણે બેટર બનાવ્યું છે એ ખાંડનું પાણી તો આ આપણું ખાંડનું પાણી થોડુંક એક પાકશે ઉપર મેં નહીં ખાતા લીલા મરચાં અને ખાંડનું પાણી થોડુંક ઉકળશે એટલે બીજું વધેલું પાણી આપણે નાખી દેસી અને અહીંયા તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ ફૂલીને મસ્ત બન્યા છે એનો ટેસ્ટ પણ જબરજસ્ત હતો તો હવે આપણે કરી લઈએ વઘારની તૈયારી પહેલાં હું બધા આવી રીતે પાથરી દઉં છું અને ઉપરથી હું કરીશ એનો વઘાર તો અત્યારે આપણા ઢોકરા થઈ ગયા છે રેડી અને તમે જોઈ શકો છો વઘાર એકદમ સરસ ઉકળી ગયું છે એકદમ સરસ ઉકળી જાય પછી જ આપણે એનો ઢોકરા ઉપર નાખવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બને છે આને તમે ઢોકરા સાથે એમને પણ ખાઈ શકો તો આ વઘાર મારો રેડી થઈ ગયો છે હવે આપણે એને લઈ લઈ ઢોકરા ઉપર અને આ થઈ ગયા આપણા વઘારેલા ખાટ મીઠા ઢોકરા રેડી ગુજરાતીઓ હોય ને તો ઢોકરા પસંદ જ હોય તો ઉપરથી મેં છાંટા હતા ધાણા લીલા અને તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટ તો આવ્યો આવ્યો જ તો બટ લૂક પણ જબરજસ્ત આવતો તો જોઈને જ મોટામાં પાણી આવે એવી રીતે તો તમે લોકો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો તો ફરી મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય